યાદ રાખજો, બહુદેવમાં વય મોટી હતી, શિવકુમારમાં એનાથી ઓછી વય છે, અને જંબુના ભાવમાં 16 વર્ષ. જન્મતાની સાથે વૈરાગ્ય, અસંખ્ય કાળના વૈરાગ્યના સંસ્કાર પરંપરાથી પ્રભાવિત થઈ અને સાથે આવ્યા છે. જંબુ બેઠા છે, 8-8 દીકરીઓએ નક્કી કર્યું છે કે આજે તો જંબુને પછાડીને રહેશું. એક બેટ્સમેન હોય અને 8 બોલર હોય, શું થાય? એક પછી એક બોલર હંફાવવા માટે આવી રહ્યા છે. તમારી પાસે સમય નથી, થોડો ઘણો તમને કદાચ રસ પણ નથી આવી વાતો સાંભળવામાં. તમને તો જંબુએ રાત્રિના સમયે શું વાત કરી એ હું તમને કહું, કે તમે લોકોએ મેરેજની પહેલી રાતે શું વાત કરી એ તમે મને કહેશો. એ કેવા એમ નથી, જો 75 થયા એટલે વિચાર કરો 50 પહેલા પણ કેવા વાતો થતી હશે. જંબુએ પહેલી રાત્રિએ જે વાત કરી એ શાસ્ત્રના પાને નોંધાયેલી છે. આખી રાત જંબુ અને જંબુની પત્નીનો સંવાદ ચાલ્યો છે. એક પછી એક પત્ની જંબુને સંસારમાં પકડી રાખવા માટે દાવ ફેંકે છે, દ્રષ્ટાંતો, તર્કો, અને જંબુ શહેર કી અદા છે, સિંહની અદાથી સિંહાસન પર બેઠેલો જંબુ દેખાય છે ને પાછળ, જંબુ તો હજી બેઠો છે અને બેઠેલો જંબુ એક એકને જવાબ આપે છે. 8-8 જે દ્રષ્ટાંતો છે અદભુત છે. ખાલી એક દ્રષ્ટાંત આપું છું. એક પત્નીએ પોતાના તરફથી રાગની અંદર જકડવા માટે જંબુને દ્રષ્ટાંત કહ્યું છે. જંબુ એનો જવાબ આપે છે. જંબુ કહે છે, અનંત કાળમાં અનંતી વાર આ સંસારના તમામ સુખો આપણે ભોગવી લીધા છે. લગ્ન કેટલી વાર કર્યા છે? લગ્નમાં છેડા છેડી બાંધવામાં જે ગાંઠ છે ને, એ ગાંઠને તમે મેરુ પર્વત જેટલી ગાંઠો નાખો, એક મેરુ નહીં અનંતા મેરુ જેટલી ગાંઠોના ખડકલા થાય એટલી વાર તમારા આત્માએ, તમારા જીવે આ સંસારમાં લગ્ન કર્યું છે. મનુષ્યના ભાવની વાત કરું છું. તિર્યન નરક અને દેવના ભાવ તો અત્યારે અડતો જ નથી. અનંતી વાર લગ્ન કર્યા છે, અનંતી વાર શ્રીમંત થયા છે. પ્રવચન સારો ધારમાં બહુ મજાનો શ્લોક લખ્યો છે, કોટિશ વિષયા પ્રાપ્તા સંપદશ્ચ સહસ્રશ રાજ્યંચ સદસ્ય પ્રાપ્તમ નૈવ ધર્મ કદાચન. જંબુ કહે છે, અનંતી વાર આ વિષયના સુખો ભોગવ્યા છે, અનંતી વાર શ્રીમંત બન્યા છે, અનંતી વાર રાજાઓના સુખ ભોગવ્યા. જો ન જ કર્યું હોય, ન જ મેળવ્યું હોય, એક ધર્મા જીવને નથી પ્રાપ્ત થયો. જંબુ એક દ્રષ્ટાંત આપ્યું. 8-8 પત્નીઓ સાંભળે છે. જંબુ કહે, એક કઠિયારો હતો, લાકડા કાપનારો કઠિયારો. ઉનાળાના દિવસો છે, નોકરી છે ને, લાકડા તો કાપવા જ પડે. કાપતા કાપતા એટલી તરસ બપોરનો સમય ભયંકર તરસ લાગે. જંગલમાં ચારે બાજુ નજર કરે છે તો એને પાણીના ઘડા દેખાયા. એને થયું, આ બધું પાણી પી જવું. અનંત કાળમાં જીવે કેટલું પાણી પીધું, કેટલું? સ્વયંભૂ રમણ સમુદ્ર એક નહીં અનંત થાય એટલા પાણી આપણે આ સંસારમાં પી ચૂક્યા. એટલે કઠિયારો બધા પાણીના ઘડા ખાલી કરી ગયો. ઝાડ નીચે જઈને સૂતો ઊંઘ આવી, સપનું આવ્યું. વિચાર તો તરસના જ ચાલે છે, મને બહુ તરસ. અને સપનામાં એને દરિયો દેખાયો. દરિયાને જોયા પછી તો આખો દરિયો પી જાઉં. અને દરિયો પી ગયો. દરિયો પીધા પછી પણ હજી તરસ શાંત નથી. આગળ જાય છે, એને કાદવ દેખાયો. કાદવમાં પાણી વધારે હોય કે કીચડ વધારે હોય? જલ્દી, કાદવમાં પાણી ઓછું હોય, કીચડ વધારે હોય, એને થયું જે મળે તે પી લઉં. સાચું બોલો, દરિયો પીનારો માણસ જયારે કાદવનું પાણી પીએ ને, તમે એના દ્રષ્ટા હો, સાક્ષી હો, તમને હસવું આવે કે ના? મૂરખ લાગે કે ન લાગે? આખો દરિયો પી ગયો છતાં પણ તેની તૃષા શાંત નથી થઈ, એના કાદવના કીચડના પાણીથી ક્યાં તરસ શાંત થવાની છે? જંબુ કહે છે, મારા જીવાત્માએ અનંત કાળમાં અનંતી સ્ત્રીઓની સાથે આ સંસારના તમામ વિષય સુખો અનંતી વાર ભોગવી દીધા છે.
जो आ छाती कहवाय छप्पन छाती बोली भी एक जुदी बात है बताड़ भी एक जुदी बात सोल उमरे जम्बू छाती छप्पन सगी आठ पत्नियों ने कहे छे अनंती वार तमारा करता रूप रमणीय जेने कही शकाय एवी स्त्रीओनी साथे मैं संसारना सुख भोगवी लीधा छे तमे एनी सामे कादव जेवी छो कीचड़ जेवी छो संसारना सागर जेटली पत्नीओ जेने भोगवी होय ए आ कादव जेवी पत्नी ने भोगवे क्यांथी तृप्ति थवानी छे ताकात नथी एक पण स्त्री एनी सामे आर्ग्यूमेंट करी शके क्लीन बोल्ड स्पेल बाउंड एक रात में आठे आठ पत्नीओ जंबूना चरणे समर्पित थई गई प्रभावनी बात अत्यारे हूं नहीं करतो दरवाजा खुल्या आठे आठ बहार आव्या जंबूना मां बाप आठ पत्नीना मां बाप आम करीने सांभळी रह्या हमने समाचार मळशे कोने कोने क्लीन बोल्ड कर्या जंबू आउट थयो के पत्नीओ आउट थई अने सवार पड़ता आखी राजगृह में समाचार मळ्या जंबूए एक रात में 526 विकेट ले ली केटली विकेट छे कोई आज नो एवो बॉलर के जेने एक रात में एक दिवस में एक टेस्ट में मारा साहब होय ज 11 तो क्या थी लई सकवानो 504 जंबू ने एक बार बाजू पर मुकी एना मां बाप 502 और आठ दू आठ तेरी 24 के 526 दिल्ली नी संसद में केटला जना होय छे 500 ने एक रात में आखी संसद ने उठारी दीधी संसार में थी उतारी चारित्र ना मार्गे तैयार कर्या